नमस्कार विद्यार्थियों, धोरण 10 विषय सामाजिक विज्ञान पाठ 12 बारमा पाठ नो नाम छे भारत खनिज अने शक्तिना संसाधनों। विद्यार्थियों आ पाठ में आपणे आगळ खनिज एटले शू, खनिजोनु वर्गीकरण, लोखंडनी उपयोगिता, तेना प्राप्ति स्थानों अने मेंगेनी सुधी भणी गया। हवे आजना आपणा महत्वना मुद्दाओमां आगळ छे तांबूनो उपयोग अने प्राप्ति स्थानो जणावो। विद्यार्थियों तांबू एटले कहेवाय छे मिश्र धातु तरीके वपराय अने मानव जातिना इतिहासमां पहली वार उपयोगमां आवेली धातुओमां तांबू। मिश्र धातु केम? तो तांबाने कलाई साथे भेळवो तो कासू बने छे અને જસસ સાથે ભેળવો તો પિત્તળ, બરાબર? કલાઈ સાથે ભેળવો તો કાસું, એટલે સોના જેવું રૂપ લઈ લે। ઘણીવાર પેપરોમાં પણ, ટીવી પર બી એવી આવતા હોય છે સમાચાર કે ઘણા લોકો સસ્તા ભાવના સોનાના ઘરેણા લે છે, પણ ખરેખર એ ઠગાય છે, કારણ કે અંદર તાંબુ મિક્સ કરવામાં આવે કલાઈ સાથે, બરાબર? એટલે તાંબાનો ઉપયોગ આમ મિશ્ર ધાતુ તરીકે થાય છે, જેને કલાઈ સાથે ભેળવો તો કાસું, જસસ સાથે ભેળવો તો પિત્તળ બની જાય। બીજું, માનવ જાતિના ઇતિહાસમાં સૌથી પહેલી ઉપયોગમાં આવેલી ધાતુ એટલે તાંબુ, બરાબર? આપણે માનવ ઇતિહાસ યુગની વાત કરીએ તો પાષાણ યુગ પછી સૌથી પહેલાં કયું ગયો? તાંબ્રયુગ। તાંબામાંથી બનેલા વાસણો, વિદ્યુતના સાધનોનો ઉપયોગ કે ઘરેણાનો ઉપયોગ માનવી પ્રાચીન કાળથી કરતો આવ્યો છે। આપણે આપણા ઘરોમાં પણ જોઈએ તો પહેલાંના સમયના તાંબાના વાસણો પડ્યા હશે, પિત્તળના વાસણો પડ્યા હશે, બરાબર? તો તાંબાનો ઉપયોગ પહેલાં ખૂબ થતો હતો, બરાબર? ચલો તાંબાની વાત કરીએ તો તાંબુ નરમ અને મુલાયમ ધાતુ છે, તેને ટીપી શકાય છે, એટલે તેનો ઉપયોગ અનેક રીતે થાય છે। પહેલો, તાંબુ વિદ્યુતની સુવાહક છે, એટલે તાંબાનો ઉપયોગ વિદ્યુતના બધા સાધનોમાં, બધા સાધનો, રેડિયો, ટીવી, ટેલિવિઝન, દરેક પંખા, ફ્રીજ, જ્યાં વિદ્યુતનું વહન કરવું હોય ત્યાં બધી જગ્યાએ તાંબાનો ઉપયોગ થાય। આ ઉપરાંત સિક્કા, છાપકામ, રંગીન શાહી, ટાઇલ્સ બનાવવા માટે પણ તાંબાનો ઉપયોગ થાય, રંગીન કાચ બનાવવા માટે થાય, બરાબર? તો આમ તાંબુનો અનેક રીતે ઉપયોગ થાય છે। તાંબાની વાત કરીએ તો ભારત તાંબુ 3 જગ્યાએ વધુ ઉત્પાદન થાય, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડ, 3 જગ્યાએ। રાજસ્થાનમાં ઝુંઝુન જિલ્લામાં આવેલું ખેતરી નામનું સ્થળ છે, બરાબર? મધ્યપ્રદેશમાં મલજખંડ નામનું સ્થળ છે। આમ 3 જગ્યાએ તાંબુ થાય છે, કહેવાય છે। આ સિવાય તાંબુ આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ વગેરે સ્થળોએ પણ થાય છે। ગુજરાતમાં પણ બનાસકાંઠાના દાંતા તાલુકામાં તાંબુ જસતની ખાણ આવેલી હતી, પણ કહેવાય છે તેમાંથી તાંબુ છૂટું પાડવાનો ખર્ચ વધી જતો હતો, એટલે ત્યાં તાંબાની ખાણ હવે બંધ થઈ ગઈ છે, બરાબર? તો તાંબાનો ઉપયોગ વિદ્યુતના સાધનોમાં, સ્ફોટક પદાર્થ બનાવવામાં, સિક્કા બનાવવામાં, રંગીન કાચ બનાવવામાં, ટાઇલ્સ બનાવવામાં અને મિશ્ર ધાતુ તરીકે તેનો ઉપયોગ થાય છે। જો તાંબા પછી બીજો છે બોક્સાઇડ। બોક્સાઇડની ધાતુ એટલે એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇડ કહેવાય। બોક્સાઇડમાંથી એલ્યુમિના મેળવવામાં આવે છે। બોક્સાઇડ આખા વિશ્વમાં પહેલીવાર 1821માં ફ્રાન્સના લેબોક્સ પાસેથી મળી આવી, ત્યારથી નામ શું પડ્યું? બોક્સાઇડ। બોક્સાઇડ પણ કેવી ધાતુ? નરમ, મુલાયમ, ટીપટીપાઉપણાનો ગુણ ધરાવે છે,
ટીપ ટીપાવ એટલે એને આપણે આરામથી ટીપી શકીએ છીએ, મનપસંદ આકાર આપી શકીએ છીએ, એટલે બોક્સાઇટનો પણ અનેક રીતે ઉપયોગ થાય. બીજું, બોક્સાઇટ એટલે વિદ્યુતની સુવાહક, વિદ્યુતના બધા સાધનોમાં પણ બોક્સાઇટનો ઉપયોગ થાય. આ સિવાય જહાજ બાંધકામમાં એલ્યુમિનિયમના વાસણો બનાવવા, કેરોસીનના શુદ્ધિકરણમાં સ્ફોટક પદાર્થ બનાવવા પણ બોક્સાઇડનો ઉપયોગ થાય. બરાબર, વિદ્યુતની સુવાહક છે એટલે વિદ્યુતના બધા સાધનોમાં, કેરોસીનના શુદ્ધિકરણમાં, પછી કેરોસીનના શુદ્ધિકરણ, જહાજ બાંધકામમાં, ઊંચી ગુણવત્તા ધરાવતા સિમેન્ટની બનાવટમાં પણ બોક્સાઇડનો ઉપયોગ થાય. બોક્સાઇડ કેવા વિસ્તારોમાંથી મળે? ડેક્કન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળા વિસ્તારોમાંથી મળી આવે, એટલે કે ગુજરાતનો, સૌરાષ્ટ્રનો દરિયા કિનારાનો વિસ્તાર, વેરાવળ, ભાવનગર, પોરબંદર, સુરત વગેરે જિલ્લાઓમાંથી બોક્સાઇડની કાચી ધાતુ મળી આવે. ગુજરાતમાં બોક્સાઇડનું સૌથી વધુ ઉત્પાદન કચ્છ અને જામનગરમાં પણ થાય છે. બરાબર, તો પહેલો ઉપયોગ આપણે જોયો તાંબા વિશે, બીજો ઉપયોગ જોયો બોક્સાઇડ અને તેના પ્રાપ્તિ સ્થાનો. આખા ભારતમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઝારખંડ, ગુજરાત, રાજસ્થાન, લગભગ મોટાભાગના બધા રાજ્યોમાંથી બોક્સાઇડની કાચી ધાતુ મળી આવે છે. તેના પછી છે અભ્રક. વિદ્યાર્થીઓ, અભ્રક એટલે વિદ્યુતની અવાહક. તાંબુ અને બોક્સાઇડ સુવાહકમાં આવે, જ્યારે અભ્રક એટલે અવાહક, એટલે તેનો ઉપયોગ પણ વિદ્યુતના બધા સાધનોમાં થાય. ગ્રામોફોન બનાવવા થાય, રેડિયો, ટેલિવિઝન, હવાઈ જહાજના બાંધકામમાં થાય, અને સિનેમા ઘરમાં ધ્વનિ શોષક પડદા તરીકે પણ તેનો ઉપયોગ થાય. સિનેમા ઘરમાં ધ્વનિ શોષક પડદામાં, હવાઈ જહાજ બાંધકામમાં, રેડિયો, ટીવી, ટેલિવિઝન જેવા વીજળીના સાધનોમાં અવાહક છે એટલે તેનો ઉપયોગ ધ્વનિ શોષક પડદા તરીકે થાય. બીજું, અભ્રકનો ઉપયોગ ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ થાય. ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ, કાચની જગ્યાએ અભ્રકનો ઉપયોગ થાય. કહેવાય છે ભારતમાં મેસ્કોવાઇટ પ્રકારના અભ્રકનું ઉત્પાદન થાય છે. કયા પ્રકારના? મેસ્કોવાઇટ. અભ્રકની વાત કરીએ તો હાલમાં ભારત દેશ અભ્રકના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબર આવે છે. આ સિવાય અભ્રકનું ઉત્પાદન માટે ઝારખંડમાં આવેલી હજારીબાગની ખાણ જાણીતી છે. કઈ ખાણ? હજારીબાગ. આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારો પણ અભ્રકના ઉત્પાદન માટે જાણીતા છે. બરાબર, તો ત્રીજો પ્રશ્ન થયો અભ્રક. ચોથો છે સીસું. વિદ્યાર્થીઓ, સીસું એટલે શું? તો તેને આધુનિક યુગનું ખનિજ ગેલેના કહેવાય. ગેલેના એટલે અત્યારે વિદ્યુતના સાધનોમાં પણ સીસુનો ઉપયોગ થાય છે. સીસુ કેવી ધાતુ? નરમ, મુલાયમ, પણ વજનમાં ભારે. વજનમાં ભારે છે. તેનો ઉપયોગ રેડિયો, રંગ, કાચ અને સ્ટોરેજ બેટરીની બનાવટમાં થાય છે. બેટરીની બનાવટમાં. બરાબર, તો સીસુની ધાતુ એટલે આધુનિક યુગનું ખનિજ ગેલેના છે. રંગ, કાચ અને સ્ટોરેજ બેટરીની બનાવટમાં થાય. બરાબર, નરમ, મુલાયમ, પણ વજનમાં ભારે. સીસુનું ઉત્પાદન ગુજરાતમાં થતું હતું પણ તે બંધ થયું. આ સિવાય તે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મળી આવે છે. સીસુની ધાતુ આપણા દેશના લોકોની માંગ કરતાં ઓછું ઉત્પાદન થાય છે એટલે તેને વિદેશથી પણ આયાત કરાવવામાં આવે છે. સીસુ ક્યાંથી મંગાવવામાં આવે છે? વિદેશથી. તાંબુ, તાંબાને પણ હવે વિદેશથી આયાત કરાવવામાં આવે છે, તાંબાની કાચી ધાતુને, અને તેને તમિલનાડુના તુતીકોરીનમાં શુદ્ધ કરવામાં આવે છે. આપણા દેશમાં ભલે તાંબાનું ઉત્પાદન બધે થાય છે પણ લોકોની માંગ કરતાં જથ્થો ઓછો પડે છે એટલે તેને પણ વિદેશથી મંગાવવામાં આવે છે
અને તમિલનાડુના તુતીકોરિનમાં તેને શુદ્ધ કરવામાં આવે છે. જો એના પછી ચૂનાનો પથ્થર. વિદ્યાર્થી, ચૂનાના પથ્થરને શું કહેવાય? લાઇમસ્ટોન એટલે ચૂના, રેતી, પાણી, ત્રણેના મિશ્રણને મોર્ટાર કહેવામાં આવે. મોર્ટાર, તેનો ઉપયોગ મકાન બાંધકામમાં થાય. ભોયતળિયા ઉપર જ્યારે લાદીઓ જડે છે, કડિયા, તો એ લાદીઓની વચ્ચે ભરવા માટે થાય. ચૂનાનો ઉપયોગ મકાન બાંધકામમાં પ્લાસ્ટર કરવા માટે થાય. આ સિવાય રંગ, કાચ, પછી સાબુ, વોશિંગ પાવડર, બરાબર, સોડાએસ, ધાતુ ગાળવા માટે થાય. બરાબર, આપણે દાખલા કે લોખંડ છે, લોખંડને ગાળવા શેનો ઉપયોગ થાય? ચૂનાનો ઉપયોગ થાય. સોડાએસ, ધાતુ ગાળવા, વોશિંગ પાવડર બનાવવા, સાબુની બનાવટમાં, કાગળ અને ખાંડના શુદ્ધિકરણમાં, તેમજ મકાન બાંધકામમાં પણ ચૂનાનો ઉપયોગ થાય. ગુજરાતમાં ચૂનાનું ઉત્પાદન જામનગરમાં વધુ થાય અને ત્યાંથી મળતા ચૂનાની ખનીજમાં ચૂનાની શુદ્ધતાનું પ્રમાણ 97% છે. કેટલા ટકા? 97%. આ સિવાય કચ્છ, પોરબંદર, ભાવનગર વગેરે વિસ્તારોમાંથી પણ ચૂનાની કાચી ધાતુ મળી આવે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઝારખંડ વગેરે વિસ્તારોમાંથી પણ ચૂનાનું ઉત્પાદન કરવામાં આવે છે. તો ખનિજોના ઉપયોગિતામાં આપણે તાંબુ, બોક્સાઇટ, અભ્રક, સીસુ અને ચૂનાના ઉપયોગો સુધી જોઈ ગયા. હવે આગળ વિદ્યાર્થીઓ છે સંચાલન શક્તિના સંસાધનો. વિદ્યાર્થીઓ, સંચાલન શક્તિના સંસાધનો છે તેના બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર છે? બે. કયા કયા બે પ્રકાર છે? એક તો પરંપરાગત, જેને શું કહેવાય? પુનઃ અપ્રાપ્ત. અને બીજું બિન પરંપરાગત. જેને શું કહેવાય? પુનઃ પ્રાપ્ત. પરંપરાગત સંસાધનને બીજું શું કહેવાય? વ્યાપારિક પણ કહેવાય. બરાબર. ચો પરંપરાગત શક્તિના સંસાધનો કયા? સંસાધનોને હવે બે પ્રકારમાં વેચવામાં આવે, પરંપરાગત અને બિન પરંપરાગત. તો પરંપરાગતમાં શું આવે? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આપણે આ બધું વેચાતું લાવીએ છીએ એટલે તેને શું કહેવાય? વ્યાપારિક કહેવાય. બીજું તે પુનઃ અપ્રાપ્ત છે. અપ્રાપ્ત એટલે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ એકવાર ઉપયોગમાં લીધા પછી ફરી મેળવી શકાતા નથી એટલે તેને શું કહેવાય? પુનઃ અપ્રાપ્ત. બરાબર. અને તે વેચાતા લાવીએ છીએ એટલે એને વ્યાપારિક કહેવાય. એવી રીતે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા, આ બધું શેમાં આવે? બિન પરંપરાગતમાં આવે. તેને શું કહેવાય? પુનઃપ્રાપ્ત કહેવાય. સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, બાયોગેસ અખૂટ છે, આપણે એને લાંબા ગાળા સુધી મેળવી શકીએ છીએ, તો એને બિન પરંપરાગત કહેવાય. આ સિવાય જલાવ લાકડું, લક્કડીયો, કોલસો, છાણ ને પણ બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતોના બિન વ્યાપારિક સ્ત્રોતમાં લેવામાં આવે. બિન વ્યાપારિક એટલે જલાવ લાકડું, લાકડાને બાળો તો જલાવ લાકડું થઈ ગયું, એમાંથી લક્કડીયો, કોલસો બની જાય અને ગોબર પણ મળી આવે છે એટલે એને શું કહેવાય? બિન વ્યાપારિક સ્ત્રોત કહેવાય. તો શક્તિના સંસાધનોને બે પ્રકારમાં વેચ્યા આપણે, પહેલાં પરંપરાગત અને બિન પરંપરાગત, ત્યાર પછી વ્યાપારિક અને બિન વ્યાપારિક. બરાબર. હવે શક્તિના સંસાધનોમાં આપણે પહેલો પ્રકાર લઈએ છીએ કોલસો. વિદ્યાર્થીઓ, કોલસો એટલે પૃથ્વીના પેટાણમાં પ્રસ્તર ખડકોમાંથી મળી આવતી ખનિજ, પ્રસ્તર, અને એ પણ શુદ્ધ સ્વરૂપમાં. કોલસાને તેની ખાણમાંથી મેળવ્યા પછી ઉદ્યોગોમાં લઈ જવામાં આવતી નથી.
પણ કોલસાનો વાત કરીએ તો કોલસો કેવી રીતે બન્યો? કહેવાય છે આજથી 25-30 કરોડ વર્ષ પહેલાં પૃથ્વીની સપાટી ઉપર વિશાળ વનરાજી શોભતી હતી, જંગલો હતા. એ જંગલો ભૂકંપ આવવાથી કે કોઈ કુદરતી હોનારત થવાથી પૃથ્વીના પેટાળમાં દટાયા. પછી તેના ઉપર તાપમાન, આબોહવાની અસર થઈ, વાતાવરણીય દબાણની અસર થઈ અને પૃથ્વીના પેટાળમાં ગયેલી વનસ્પતિ, પ્રાણીઓ બધું અંદરને અંદર સડવા લાગ્યું, કોહવા લાગ્યું. અને તેમાંનું કાર્બન તત્વમાં રૂપાંતર થયું. કયા તત્વમાં? કાર્બન. અથવા એવું કહી શકાય આજથી 25 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર કયો સમય ચાલતો હતો? કાર્બોનિફરસ કાળ. કહેવાય છે તે સમયે કાર્બન તત્વોનું પ્રમાણ પૃથ્વી પર વધારે હતું, એટલે જ વૃક્ષો સડવાથી તેમાંથી કોલસાનું રૂપાંતર થયું. કાર્બન તત્વોમાં ને તેમાંથી શું બન્યા? કોલસા. બરાબર, આ રીતે કોલસો બન્યો કહેવાય છે. કોલસાનો ઉપયોગ ક્યારે વધારે પ્રચલિત થયો? વરાળ યંત્રની શોધ થયા પછી. એટલે કોલસાનો ઉપયોગ રેડિયો, કોલસાનો ઉપયોગ રેલવેમાં, હવાઈ જહાજમાં ચાલે છે, સોરી રેડિયો નહીં. કોલસાનો ઉપયોગ ક્યારે વધારે પ્રચલિત થયો? વરાળ યંત્રની શોધ થયા પછી. એટલે શરૂઆતમાં રેલવે અને જહાજમાં શેનો ઉપયોગ થતો હતો? કોલસાનો. આ ઉપરાંત કોલસાનો ઉપયોગ ઘરમાં રસોઈના સાધન તરીકે થાય છે, બળતણ તરીકે. આ ઉપરાંત કોલસામાંથી કોક ધાતુ ગાળવા માટે, આ સિવાય ડામર બનાવવા, એમોનિયા વાયુ, એમોનિયમ સલ્ફેટ, ક્રૂડ ઓઇલ, બેન્ઝોલ બનાવવા માટે પણ કોલસાનો ઉપયોગ થાય. બરાબર, અને કોલસાના તેમાં રહેલા કાર્બન તત્વોના આધારે 4 પ્રકાર પડે છે: એન્થ્રેસાઇટ, બિટ્યુમિસ, લિગ્નાઇટ અને પિટ. કોલસાના કેટલા પ્રકાર પડે? 4. શેના આધારે? તેમાં રહેલા કાર્બન તત્વોના આધારે. બરાબર, આ કોલસાઓમાં સૌથી ઉત્તમ કક્ષાનો કોલસો એન્થ્રેસાઇટ અને છેલ્લો પિટ. ચલો, કહેવાય છે ભારતમાં બિહાર ઝારખંડ કોલસાની ખાણ આવેલી છે, બારે માસ ચાલુ રહે એમાંથી કોલસા નીકળ્યા જ કરે છે. એના માટે કોલસા કાઢવાવાળા લોકો જમીનમાં જાય છે, ખાણમાંથી કોલસા કાઢીને બહાર લાવે છે. આ ઉપરાંત ઝારખંડ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં, કચ્છમાં લિગ્નાઇટ કોલસા ઉપર આધારિત તાપ વિદ્યુત મથક ચાલે છે. કચ્છમાં લિગ્નાઇટ કોલસા ઉપર આધારિત તાપ વિદ્યુત મથક ચાલે છે. બરાબર, તો કોલસાનો ઉપયોગ રેલવેમાં થાય, જહાજમાં થાય છે, ઘરમાં રસોઈના બળતણ તરીકે થાય, સુગંધિત અત્તર બનાવવા થાય, ધાતુ ગાળવા માટે થાય. કોલસાનો પણ અનેક રીતે ઉપયોગ થાય છે, એટલે જ કોલસાને આધુનિક યુગનો કાળો હીરો કહેવાય, કારણ કે તેની ઉપયોગિતા ખૂબ છે. એટલે તેને આધુનિક યુગનો શું કહેવાય? કાળો હીરો. તો વિદ્યાર્થીઓ, આજના આપણા મહત્ત્વના પોઈન્ટ થયા: તાંબાનો ઉપયોગ અને એના પ્રાપ્તિસ્થાનો કયા કયા છે, બોક્સાઇટનો ઉપયોગ અને તેના પ્રાપ્તિસ્થાન, અભ્રકનો ઉપયોગ, સીસુનો ઉપયોગ, ચૂનાના પથ્થરનો ઉપયોગ કઈ કઈ રીતે થાય અને એના પ્રાપ્તિસ્થાનો, અને સંચાલન શક્તિના સાધનોમાં તેના 2 પ્રકાર પડે: પરંપરાગત, બિનપરંપરાગત અને વ્યાપારિક અને બિન વ્યાપારિક, એવા 4 પ્રકાર પડે છે. અને સંચાલન શક્તિના સંસાધનોમાં આપણે આજે સૌથી પહેલાં કોલસા વિશે ભણ્યા. કોલસો કેવી રીતે બન્યો, તેનો ઉપયોગ અને તેના પ્રાપ્તિસ્થાનો વિશે માહિતી મેળવી. આજે જેટલું ચાલ્યું છે તેટલા તમને પ્રશ્નો આપવામાં આવશે, જે તમારે આજના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવાના રહેશે અને નોટમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક્સ.